જય શ્રી કૃષ્ણ બાળ મિત્રો, કેમ છો બાળકો? તો આજે આપણે કયો વિષય શીખવાનો છે? આજે આપણે વિષય ગણિત. તો બાળકો, આપણે આજે ગણિતમાં પહેલા કયો અંક શીખી ગયા? એક અડે એક. તો ચાલો બાળકો, એક અડે એક કેવી રીતના લખવાનો છે? તો પહેલાં શું કરવાનું છે? ગોળ મીંડું, પછી શું કરવાનું? ઊભી લાયન, પછી વળાંક. તો શું બની ગયું? એક અડે એક. તો એક અડે એક પછી કયો અંક આવે છે બાળકો? બ ગડી બે. આને કયો અંક કહેવાશે? બ ગડી બે. આ પતંગ તમને દેખાય છે, તો પતંગ કેટલી છે? તો પહેલાં કયો આવશે? એક અડે એ, બ ગડે બે. તો કેટલી પતંગ આપેલી છે તમને? બે, એક અને બે. ચાલો, તો તમને મોટો બ ગડે બે દેખાય છે, તો આપણે અહીં શું કરવાનું છે? તો તમારે ટપકા જોડીને બ ગડે બે પૂર્ણ કરવાનું છે. તમારે શું બોલવાનું છે? બ ગડે બે. બાળકો, તમારે કેટલી વખત ઘૂંટવાનું છે? 10 વાર ઘૂંટવાનું છે, સાથે બોલવાનું છે. પહેલાં શું કરવાનું? અર્ધ ગોળ, પછી ગોળ મીંડું, પછી શું કરવાનું છે? વળાંક વાળવાનું છે. એટલે શું બની જશે? બ ગડી બે. તો ચાલો આપણે ઘૂંટીએ અને બોલવાનું પણ છે. અર્ધ ગોળ, ગોળ મીંડું, પછી વળાંક. કયો અંક બની ગયો બાળકો? બ ગડી બી. અર્ધ ગોળ, ગોળ મીંડું, વળાંક. કયો અંક બની ગયો? બ ગડી બી. પહેલાં બાળકો આપણે શું કરીશું? પહેલાં તમારે અર્ધ ગોળ કરવાનું છે, પછી ગોળ મીંડું કરવાનું રહેશે, પછી વળાંક વાળવાનું રહેશે. એટલે શું બની જશે? બ ગડી બે. તમારે ટપકા ઉપર પેન્સિલ ચલાવવાની છે અને સાથે શું બોલવાનું છે? બ ગડી બે. પહેલો અંક એક અડે એક આવે, પછી એક અડે એક પછી કયો અંક આવશે? બ ગડી બે. બાળકો, આપણે ઘૂંટીએ છીએ, કયો અંક છે? બ ગડી બે. ચાલો બાળકો, આપણા ટપકા જોડે બ ગડે બે પૂર્ણ કર્યા. ત્યારબાદ આપણે અહીં શું કરવાનું છે? કે બ ગડે બે લખવાના છે. ચાલો લખીએ. તો તમને બધાને ખ્યાલ આવી જ ગયો હશે કેવી રીતના લખવાનું છે. તો સૌ પ્રથમ તમારે અર્ધ ગોળ કરવાનું, ગોળ મીંડું કરવાનું, પછી વળાંક વાળવાનું. એટલે શું બની જશે? બ ગડે બે. તમારે લખવાનું છે અને સાથે બોલવાનું પણ છે. બ ગડે બે. અડધ ગોળ, ગોળ મીંડું, વળાંક. એટલે શું બની જશે? બ ગડી બે. અડધ ગોળ, ગોળ મીંડું, વળાંક. એટલે કયો અંક બની ગયો? બ ગડી બે. બ ગડી બે. તો જોયું ને બાળકો, આજે આપણે કયો અંક શીખ્યા? બ ગડી બે. તો આપણે આજે પહેલાં સૌ પ્રથમ એક અડે એક આવશે, ત્યારબાદ બ ગડી બે. તમારે પણ પાઠ્યપુસ્તકમાં બ ગડે બે બોલવાનું છે અને લખવાનું છે.